જય માતાજી. મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્ર સાહેબ, છે ને, વસ્તુ ગમે, કોઈ પણ વસ્તુ હોય, મહેનતની જે છે ને, તમારી કમાણીની જે છે ને, એમાં જ મજા છે. અણહકની વસ્તુમાં કાયમ્યા વગેરેનું જે લઈ લેવું ને, એમાં મજા નથી. પછી કાંઈ પણ વસ્તુ હોય, વાહન હોય, જમીન, જાગીર, માલ, ઢોર, માલ, મિલકત જે હોય તે, પણ સાહેબ આમ 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 જે પોતાની જે આમ 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 પરસેવો પાડીને જે કરેલું હોય ને, એની જ મોજ આવે. મજા એમાં જ છે. પછી એ જગ્યાએ આપણા બાળ બસા છોકરા એને કમાણી હારી આમ મહેનતની ખવડાવી લેવી ને, એમાં જ મજા આવે. પછી તમારું પઠાવી લઉં ને, એમાં મજા નથી. સાહેબ આમ આમ એક આમ આમ બાળકોની વાત આવી ગઈ એટલે મને આમ આમ એ અંદરથી ઉઈગ્યું ને, એટલે કહી દઉં. સાહેબ બહુ જૂના સમયની જે મારા પૂર્વજોએ જે કીધેલું છે ને, એ હું સાહેબ તમને કહું છું. સાહેબ આમ એક નાનું એવું રજવાડું, નાનું એવું રાજ, રાજા બહુ ડાયા, બહુ ભલા, બહુ સિદ્ધાંતવાદી, પણ 40 વર્ષની ઉંમર થઈ ગયેલી, પોતાને દીકરો નથી. પોતાના ચારે હું છે આમ ગુરુદેવ માથે, પોતાના રાજગોર માથે, કવિઓ માથે, એના શબ્દ માથે વિશ્વાસ હતા. પોતાના રાજગુરુને બોલાવી અને હાથ જોડીને કીધું, પ્રભુ આ કાલ હું મારી ઉંમર થઈ જાહે અને રાજ સંભાળનાર કોઈ નથી, આનું શું કરવું? સાહેબ ગુરુ વિના ખોટું છે. જે કાંઈ કાર્ય ગુરુ સીધે ને, ગુરુ કદાચ કાનમાં આમ કે આમ ભૂંગળીયા કરીને ફૂંક મારે, એ જ ગુરુ કહેવાય એવું ન હોય. તમે ખોટે રસ્તે હાલતા હોવ, હાસે રસ્તે સડાવે, એ ગુરુ કહેવાય. તમને ધંધામાં કાંઈ ઘા ન બેહતો હોય અને કોઈ તમને સારો ધંધો સીંધી દે ને, એમાં તમને આમ ખૂબ બરકત મળે, ખૂબ લાભ મળે, એને પણ એક ગુરુ કહેવાય. ગુરુ ઘણી પ્રકારના હોય છે. કાપડીથી ન કામ, આપણે કંઈ આમ આમ આપણે કદાચ આમ હેરાન થઈ જઈએ હોય અને વચ્ચે કોઈ આપણને બસાવી લઈએ તો એમ કહીએ તો ફલાણા ભાઈ ગુરુ થઈ ગયા, આજ મને ઓલા ભાઈ ગુરુ થઈ ગયા, નકર હું તકલીફમાં આવી જાત. ગુરુ ભણી ઘણી પ્રકારના હોય. અને સાહેબ એવું પણ કીધું સંતોએ તો, ગુરુ બિન જ્ઞાન ને ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંસે શારે વેદ. ગુરુ વિના જ્ઞાન નો ઉપજે, ગુરુ વિના મગજમાં લો જે સંશય ભેદ ગળી ગયો એનો નીકળે. અને ગુરુ કદાચ ન હોય ને, આપણે ગમે એટલા પુસ્તકો વાંચીએ તો એ થઈ શકે, પણ એમાં 100% ન કહેવાય. એટલે કીધું ગુરુ બિન જ્ઞાન ને ઉપજે, ગુરુ બિન મીટે ને ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંસે શારે વેદ. આ હું નથી કહેતો, સંતો કહી ગયા છે. સાહેબ આમ ગુરુને પૂછવામાં આવ્યું રાજાને, રાજાએ પૂછ્યું કે વારસદાર નથી, આનું શું કરવું? ગુરુદેવ, ગુરુદેવે આંખ બંધ કરી, થોડી વાર આંખ ખોલીને કીધું, વિધિનો જે આમાં લખાણ હોય ને, એમાં મારી સત્તા નથી, હું તને ફેરફાર કરી શકું રાજન, પણ મારું એટલું માનવું છે કે ભગવાન ભોળિયાનાથ પાસે જા, એની આરાધના કર, અને તારા કિસ્મતમાં હશે તો ભોળાનાથ આપશે, અને એ તો દેવનો દેવ મહાદેવ છે, કદાચ કદાચ તારા કિસ્મતમાં નહીં હોય તોય દેવનો દેવ મહાદેવ છે, એ ધારે તો આપે, બાકી એની સાધના શરૂ કર. પણ આ તો ભાઈ રાજા, મેં તમને ઘણા વાર કીધું, રાજા ધારે તો તમને સીધે પાટે લઈ જાય, અને રાજા ધારે ને તો શકુની જેવા ગુરુ હોય તો દુર્યોધનનું ઊંધું નાખી શકે. એટલે રાજા બહુ ડાયા ભલા હતા. એણે વિચાર્યું, રાજનું જે કારભાર હતો એ પ્રધાનને સોંપી. પ્રધાન પણ બહુ ડાયા હતા ના, ખરેખર રાજમાં પ્રધાન ડાયા હોય તો જ રાજ હરીખું હાલે. બિરબલની વાતો ઘણી આવી ગઈ છે, બાદશાહ અને બિરબલ, એમાં બિરબલની બુદ્ધિ બહુ કામ કરતી, એમાં 60-70% આ બાદશાહનું રાજ કમ્પ્લીટ હાલતું, 60-70% બિરબલ માથે ભાર હતો. એમ જેના ગુરુ પાસે વાણિયા હોય એનું બહુ હિરખું હાલ્યો, વાણિયા જેના ગુરુ હોય કોઈ દી દુઃખી ન થાય,
કારણ કે એનું કામ જ એવું હોય, બાંધવાનું ન હોય, કઈ તકલીફ ન હોય, પણ એ કામ જ તમને એવું એના એ વાણિયા એના ગુરુ હોય ને એમાં સાહેબ કાંઈ ઘટે જ નહીં. આમ કોઈ માજનનું વખાણ કરવા નથી કહેતો, પણ હકીકત તમે વાણિયાના કહેવા પ્રમાણે હાલો, તમારે વાણિયાને મિત્રતા હોય તો કોઈ દિવસ તમે દુઃખી ન થાવ. હા, ઉધરે હતા હક લેવા દે કા દર્શક મિત્ર. પણ સાહેબ રાજાએ રાજકાજનો ભાર પ્રધાનને સોંપી પોતે કૈલાસપતિ મહાદેવનો તપ કરવા નીકળી ગયા, અને એ ગામ વશમાં બેહીન ન તપ થતા, હખ ન લેવા દઈને કોકને કોઈ ફરિયાદ લીધા, બાપુ મને ઓલો કવરાવે, રાજન મારે ઓલાનું આમ કરવું, હું નામ છું. એટલે એ રજવાડાઓને જેને તપ કરવા હોય એ જંગલ આરણ્ય વિસ્તાર, આરણ્ય વિસ્તાર કોને કહેવાય કે જે જમીન ડુંગરાળ હોય અથવા પડવાણ હોય, જે વાવેતરની જગ્યા ન હોય, જ્યાં માણસોનો વસવાટ ન હોય, આજુબાજુમાં માણસોનો વસવાટ ન હોય, આવી આરણ્ય વિસ્તાર કહેવામાં આવે. રાજન નીકળી જા ઘેરેથી, ધીમે 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 હાલ્યા જાય. ભક્તિ કરવા જાવ એટલે ઘોડે સવાર ને કઈ એ જરૂર ન હોય, રથમાં બેહી હાલ્યા જાય છે. બહુ હાલી ગયા, એકદમ આરણ્ય વિસ્તાર આવ્યું. આરણ્ય વિસ્તારની અંદર નાનું એવું મંદિર છે, શિવાલય છે, ભગવાન ભોળિયાનાથનું દર્શન કરી દંડવત પ્રણામ કર્યા, બાજુમાં પોતાની તલવાર અને જે સામગ્રી હતી મૂકી, બાજુમાં એક નાનું એવું પાણીનું ઝરણું વહે છે, ભગવાન ભોળિયાનાથનો તપ શરૂ કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય શરૂ થઈ ગયું. લાભી કમળમાંથી નાદ મીંડા નીકળવા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પણ એક દી ગયો ને બે દી ગયા ને પાંચ દી ગયા ને દસ દી ગયા ને કદાચ વરહ વી ઊંઘ્યું, એક વરહ વી ઊંઘ્યું, બે વરહ વી આંજ્યા, પાંચ વરહ વી આંજ્યા, સાહેબ દસ દસ વરહના વાણા વી આંજ્યા માથે. પણ ભગવાન ભોળ્યો નાથ રીઝતો નથી, ભગવાન ભોળા નાથ રીઝતા નથી. સાહેબ મારા નાથને કરું, અને ચોમાસાનો ઋતુ હાલે છે, અષાઢ ઉષારમ મેઘ મલ્લારમ મયુર પોકારમ બની બહારમ દદરમ ડંકા જલધારમ, મેં બલહારી ગોકુલ આવો ગીરધારીજી, ગોકુલ આવો ગીરધારી આવો, ઝીણો 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 ઝીણો, અષાઢ મહિનાનો ઘડીક વરસાદ આવે, ઘડીક મટી જાય, ઘડીક આવે, ઘડીક મટી જાય. હવે એ આરણ્ય વિસ્તારમાં બે ચાર જણા પાંચક જણાની ટુકડી શિકાર માટે નીકળેલ, આમ દોડા કરી 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 બપોરના ગાળે કાંઈ એનાથી શિકાર, હરણ સસલા જે હશે તેનો શિકાર થયો, કોઈ ત્યાં ભૂખ્યા છેલા શિકારને તાપમાં નાખી શેકી અને પોતાને જમવું છે, પણ એના બટકા કરવા છે, સરા અને તલવારું પાસે છે, પણ ચોમાસાની ઋતુમાં ક્યાંય કટિંગ કરે એવી જગ્યા નથી મળતી. પોતાના શિકાર ખંભે નાખીને કટિંગ કરવા માટે આજુબાજુ ઘૂમરા મારે છે. એમાં એક શિકારી કહે તો કે હું ઓલે પડે કંઈક દેખાય, ચાલો અહીંયા. રાજા તપ કરે છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય શરૂ થશે, અને આ ગ્યાંગ આવી ત્યાં જોયું કે અહીંયા શેક આપે એવું, આજુબાજુ જોયું કે હરખું લાગ્યું નહીં, શિવાલય છે, શિવલિંગ છે. રાજાને કદાચ ધારે તો હાથમાં તલવાર લીએ, એ ગ્યાંગને પોગી રહી એમ હતા. પણ સાહેબ ભક્તિ કરવી, ભજનમાં કીધેલું છે પાનભાઈ, માતા પાનભાઈ, ભક્તિ રે કરવી જેને રંગ થઈને રહેવું, મેલવો અંતરના અભિમાન. પાનભાઈ આ ગંગા સતીમાં એ પાનબાને ઉપદેશ દીધેલ છે, એમ વિચારતા થા કદાચ આ શિકાર લઈને અંદર આવ્યા છે અને ધારું તો આ ગ્યાંગ આઘડીએ વહી જાય, પણ તો મેં આ દહ દહ વરસ જે તપ કર્યું ને એ મારું ફેલ થઈ જાય, મારે અહંકાર અભિમાન કરાય નહીં, એટલે આનું કાર્ય શરૂ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ લોકો અંદર આવ્યા, અંદર આવી અને એણે વિચાર્યું કે શિવાલયની ઉપર વઘિયાળું કરીને કાપી લે છે, જે એનો શિકાર હતો એ પકડી અને શિવલિંગ માથે રાખીને તલવારનો ઘા કરવાના થયા, આમ કાપવા. ભગવાન ભોળ્યો નાથ ધ્રુજી ગયો, કે મળા આ અંદર કાપ છે આગળ, પણ એ તો ભાઈ ભગવાન હાસુ ખોટું ભગવાન બોલો ના સ્પર્શન થઈ ગયા.
હા હા બીજા બધા કે શું છે કે હવે ઘેડું કરતા હા કે હવે ઘેડું કરાય ભલા મણા હે મારે મારી માથે એ કે તો એમ નેમ થોડું હાલે કઈક દેવું પડે અમને શિકારી કે ઓલાનાથ કે માગી લો આજ તમારે જોઈ માગી લો પણ આખી ગેંગમાં કોઈને છોકરો નહોતો આજ મેન્ડ મોકો પીડ્યો એ કે એક ગણો કે મારે ચાર છોકરા થાય કે તથાસ્તું બોલાનાથ બીજો કે મારે પાંચ થાય કે તથાસ્તું બીજો કે હાથ થાય તો કે તથાસ્તું જેટલા જેટલા છોકરા માગતા હોય એટલા ભોળાનાથ તથાસ્તું 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 કહેતા ગયા બધાએ માગી લીધું કે રેડી તો કે રેડી કે જાઓ ભોળાનાથ અદ્રશ્ય થઈ ગયા અને આ લોકોને વરદાન આપી આજે રાજા બેઠા હતા એને વિચાર કર્યો મારે દહ દહ વર્ષના વાણા વાગી ગયા રાજકાજ રેઢું મૂકી અને વૈયો આવ્યો છું અને ગોઠવા ગયો છું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આને આવતા કાપતા રહ્યા વઘેડું કીધું શિવાલયનું એને તરત પ્રસન્ન થયા અને હું દહ દહ વર્ષ ત્યાં બેઠો કદાચ મારી ભક્તિમાં કાંઈ ભૂલ લેશે મને ન કેમ પ્રસન્ન થાય છતાંય ભોળાનાથને ઠબકો નહીં દેતા મને કેમ નથી પ્રસન્ન થતા એવું નહીં એને વિચાર આવ્યો કદાચ મારી ભક્તિમાં કાંઈ ભૂલ લેશે મારામાં બરોબર નહીં હોય હવે હું મોઢું લઈને ઘેર જાઉં જીવાય નહીં બાજુમાં જે શક્તિ તલવાર પડેલી હતી લઈ હાંડિયાના પાહણા જેવી ખુલ્લી કરીને આમ કરીને આમ જય શંભુ કરીને આમ પોતાનું માથું કાપવા તૈયાર થયા ભોળાનાથે આડું તીરશું આપી દીધું હા હા કા બેટા કા બેટા અજન કેમ એ કે પ્રભુ એક શંખા પડી કે બોલ શંખા તો બહુ અઘરી હોય શંખા પડે નહીં હારું શંખામાં તો પંડિત દેવાતની આખી આમાં આમ રોનક બદલી ગયું એક કડી કહી દઉં ખાલી આમ જ્યારે દેવલ દેવી ગયા ને ત્યાર પછી જે દેવાય તેને પાછળ ગોતવા જવાની તૈયારી કરતા હા ને ત્યારે હે હવે શંખાર પડીને અવળું સુજીયું કહાં ગયા દેવલ દે નાર શંખાર એ પડીને અવળું સુજીયું કેવા જોયા રે મંદિર જોયા એણે માળિયા જોઈ મૂકી બાવન બજાર શંખારે એ પડીને અવળું સુજીયું શંખારી બહુ તકલીફ હોય બીજા વિડીયોમાં ગમે ત્યારે કદાચ દેવાય પંડિતની વાત કરીશું થોડી પણ આ મેન વાત રાજા કે મને શંખા પડી ભોળાનાથ કે બોલ હું છે ઠીક છે પ્રભુ ઓલા આવતા વેત નુકસાની કરવા આવ્યા ને તમે એને છોકરાઓના વરદાન આપી દીધા હું દહ દહ વર્ષથી ઓમ નમઃ શિવાયના જાપ શરૂ છે કદાચ મારી ભક્તિમાં કંઈક ભૂલ હશે હવે મારે જીવાય નહીં ભોળાનાથ મરક 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 મીડા હસવા નહીં બેટા કાંઈ ભૂલ નથી તારી ભક્તિમાં કાંઈ ભૂલ નથી એ કે તો બને કેમ ઓલા ખોટા આવ્યા ને તરત તેમી આપી દીધા છોકરાને મારી હમું કેમ નથી જોતા એ કે રહેવા દે એ કે નહીં પ્રશ્ન તો પ્રભુ જોઈ કે મંદિરના પાછલા ભાગે હતા કાંઈ પીડ્યું એમ જોઈ જાય રાજન ઊભા થઈને મંદિરના પાછલા ભાગે ગયા ત્યાં એક આમ 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 ગાયું સર્વ આવતી એનો પોદો પડેલો બાપુ મંદિર રાજા આવીને કે પ્રભુ પાછળ બીજું કઈ છે ને પોદળો પીડ્યો એકાદ બે દિવસનો જૂનો એ કઈ પોદળાને ઊંચો કરીને જોઈ જો નીચે કાંઈ છે એમ એટલે રાજન ગયા પોદળા મૂસો કરીને જોયો પણ ઝીણી ઝીણી જીવાય અસંખ્ય જીવાતું હતી મૂકી દીધો આવ્યા કા ભાઈ કે બાપુ છે એ કે અસંખ્ય જીવાતો છે એ કે ઠીક છે જે પોદળામાં અસંખ્ય જીવાતો છે ને તો કે આ ઈવડાઈ છોકરા એને દીધા કોકને આવતા હોય મરી દે કોકને બાપને જધી નાખશે કોક એની માની કેડી ભાંગી નાખશે મેરીને એકે પોતાનું કામેલું નહીં ખાવા દે આવા છોકરા એને મુઠી ભીરી ભીરીને દીધા હવે તું પાછો મંદિરની પાછળ જા કાંઈ જોઈ જાય કાંઈ છે કાંઈ વૃક્ષ નહોતું મંદિરની પાછળ રાજા ગયા એટલે કે આંબો દેખાણો એ કે પ્રભુ એક આંબો દેખાણો એ કે આંબા માથે કાંઈ છે જોઈ આવી જા રાજન પાછા ગયા આંબા માથે એને નાની એવી કેરી દેખાણી એક
કે કાં દેખાણું કાંઈ ભાઈ? એ કે બાપુ એ કેરી નાની એવી છે, એ કે કવડી છે કે માપસર છે, એ કે ઈ તારા માટે તૈયાર થાય છે. ઈ જે કેરી પાકે પાકે ત્યાં સુધી તું તપ કર તો એ કેરી જેવો તને દીકરો દેવાનો છે. અને ઓલો ને આમાં લઈ દીધા, તારે જોતા હોય તો ખોબોક દઈ દઉં આમલા જોતા. રાજન કે નહીં પ્રભુ. સમય આવે એ રાજા ને દીકરો ભગવાને દીધો અને ઈ કેરી જેવા હોય સાહેબ, મહેનતના અણહકની વસ્તુ તો પોદળાના કિંગા હોય, અને ઈ છોકરા હોય એવા અણહકની વસ્તુ હોય. આના નામ રી એટલે કીધું નામ રહંતા ઠકરા નાણા ન રહંતા, સાહેબ કીર્તિ નામે કોટડા ઈ પાડ્યા ન પડંતા. જય માતાજી.